નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઇન્ડિયા ઇનબોક્સ. આજે આપણે જોઈશું 17 ફેબ્રુઆરી 2020ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરેન્ટ અફેર્સ અને તેના ફેક્ટ્સની ડિટેલ્સમાં ચર્ચા કરીશું. તે પહેલાં જે મિત્રો અમારી ચેનલ પર નવા હોય તે અમારી ચેનલ ઇન્ડિયા ઇનબોક્સને સબસ્ક્રાઇબ કરો, જેથી ડેલી મોર્નિંગને આપણે કરંટ અફેર્સના વિડીયો મળતા રહે. તો ચર્ચાને આગળ વધારીએ. આજનો સૌ પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસી પક્ષી પ્રજાતીય સંમેલન COP 13 ક્યાં યોજાશે? સંયુક્ત રાષ્ટ્રનું પ્રવાસી પક્ષી પ્રજાતીય સંમેલન COP 13 ક્યાં યોજાશે? તો મિત્રો, તેનો સાચો જવાબ છે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આ આયોજન થવાનું છે. 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી તેનું આયોજન થવાનું છે. અને ટોટલ સંયુક્ત રાષ્ટ્રના જે સભ્ય દેશો છે તેમાંથી 130 ડેલિગેટ તેમાં પાર્ટિસિપેટ કરવાના છે. 17 ફેબ્રુઆરીએ તેનું આયોજન થવાનું છે COP 13નું, જેમાં જે પ્રવાસી પક્ષીઓ છે તેમને સંરક્ષણ માટેનું આ સંમેલન છે. એટલે તો કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કન્વેન્શન્સ ઓન મેગ્રેટરી સ્પેસીસ નામ આપવામાં આવ્યું છે અને તેનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન ભારતના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા નવી દિલ્હીથી કરશે અને તેનું ભારતમાંથી ભારતના પ્રતિનિધિ તરીકે ભારતના પર્યાવરણ અને વનમંત્રી શ્રીમાન પ્રકાશ જાવડેકરજી પાર્ટિસિપેટ કરશે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ નવી કૃષિ મહાવિદ્યાલયની શરૂઆત કરવામાં આવી છે? નવી કૃષિ મહાવિદ્યાલયની શરૂઆત કઈ જગ્યાએ કરવામાં આવી છે? તો મિત્રો, સાચો જવાબ છે બનાસકાંઠાના થરાદમાં આ કૃષિ મહાવિદ્યાલયની શરૂઆત કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ કૃષિ મહાવિદ્યાલયનું, જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન હશે. તો તેનાથી જે બનાસકાંઠા, પાટણ અને જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે તેના ખેડૂતોને કૃષિનું ટેકનોલોજીકલ જ્ઞાન મળી રહે અને તેઓ કૃષિ ક્ષેત્રે નવીનતર પ્રયોગો દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકે તેનો ઉદ્દેશ છે આ મહાવિદ્યાલયનો. તો આ ઉપરાંત વિજયભાઈ રૂપાણી જે બનાસકાંઠાના જે પ્રવાસે ગયા હતા તે દરમિયાન તેમણે થરાદ સીપુ પાઇપલાઇન યોજનાનો પણ શુભારંભ કર્યો છે ત્યાંથી. ઓકે, નેક્સ્ટ છે, તે પહેલાં આપ મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો વધુ અપડેટ માટે, તો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં NSIL ના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો મિત્રો, સાચો જવાબ છે જી નારાયણને NSIL ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તો મિત્રો, આ ટર્મ NSIL શું છે? તો NSIL વિશે જાણીએ. તો તેનું ફૂલ ફોર્મ છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, જે ઇસરો સંલગ્ન સંસ્થા હશે, જેની સ્થાપના 2019માં કરવામાં આવી છે અને જેના વર્તમાન અધ્યક્ષ એટલે નવા અધ્યક્ષ તરીકે જી નારાયણની નિયુક્તિ કરવામાં આવી છે. તો મિત્રો, આ જે છે ઇસરો સંલગ્ન સંસ્થા છે, તો ઇસરો વિશે થોડું જાણીએ. તો ઇસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 15 ઓગસ્ટ 1979ના દિવસે કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર કર્ણાટકના બેંગલુરુમાં આવેલું છે અને તેના વર્તમાન અધ્યક્ષ કે સિવાન વર્તમાન અધ્યક્ષ ઇસરોના છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં કાશી એક રૂપ અનેક ઉદઘાટન કોણે કર્યું છે? તો ભારતના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આ કાશી એક રૂપ અનેક કાર્યક્રમનું ઉદઘાટન કર્યું છે. તો મિત્રો, આ કાર્યક્રમ શું છે? તો આ કાર્યક્રમ એક ઉત્તર પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ દ્વારા આયોજિત એક કાર્યક્રમ છે, જેનું ઉદઘાટન જે હાલમાં વર્તમાનમાં જે પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કાશીના પ્રવાસે ગયા છે તે દરમિયાન તેમણે કર્યું છે. તે ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશમાં અનેક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 63 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ ત્યાં આગળ કર્યું છે. ઓકે, તો નેક્સ્ટ છે, તાજેતરમાં કોને UAEના નવા ક્રિકેટ નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવે છે? તો ભારતના પૂર્વ ક્રિકેટર રોબિન સિંઘને UAEના નવા ક્રિકેટ નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તો મિત્રો, UAE વિશે જાણીએ. તો UAEનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ અરબ એમિરાટ્સ એ UAEનું ફૂલ ફોર્મ છે અને તેનું કેપિટલ અબુધાબી, તેની રાજધાની અબુધાબી છે. તેનું ચલણ UAE દિરહમ તેનું ચલણ છે અને તેના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહિયાન છે.
ખલીફા બિન જાયદ અલ નાહિયાન તેના રાષ્ટ્રપતિ છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓના મહેગાઈ ભથ્થામાં 5% વધારો કર્યો છે? મહેગાઈ ભથ્થામાં 5% વધારો કઈ રાજ્ય સરકારે કર્યો છે? તો મિત્રો સાચો જવાબ છે ઓડિશા. ઓડિશા સરકારે પોતાના કર્મચારીઓના મહેગાઈ ભથ્થામાં 5% વધારો કર્યો છે. તો ઓડિશા સરકાર વિશે, ઓડિશા વિશે જાણીએ તો ઓડિશામાં, ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર. ભુવનેશ્વર એ ઓડિશાનું પાટનગર છે. મુખ્યમંત્રી છે નવીન પટનાયક, ત્યાંના ગવર્નર છે ગણેશી લાલ. અને મિત્રો ઓડિશામાં વ્હીલર દ્વીપ આવેલો છે, જેનું નામ બદલીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ કરવામાં આવ્યું છે. આ યાદ રાખજો મિત્રો, કયા દ્વીપનું નામ એપીજે અબ્દુલ કલામના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો વ્હીલર દ્વીપનું નામ રાખવામાં આવ્યું છે. તો મિત્રો બીજો એક પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવતો હોય છે, ભીતરકર્ણિકા નેશનલ પાર્ક, આ પૂછવામાં આવતો હોય છે. ભીતરકર્ણિકા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. ભીતરકર્ણિકા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. પછી હીરાકુંડ પરિયોજના, જે મહાનદી પર સ્થિત છે, એ પણ ઓડિશા રાજ્યમાં આવેલી છે. કઈ? હીરાકુંડ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? તો ઓડિશા રાજ્યમાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં આપણા દેશ ભારતે કયા દેશ સાથે 14 સમજૂતીઓ પર કરાર હસ્તાક્ષર કર્યા છે? કયા દેશ સાથે 14 સમજૂતીઓ પર હસ્તાક્ષર કરેલા છે? તો મિત્રો સાચો જવાબ છે પુર્તગાલ. પુર્તગાલના પ્રધાનમંત્રી હાલ ભારતના પ્રવાસે આવેલા છે, જેમણે 14 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. તો પુર્તગાલ વિશે જાણીએ તો તેને ઇંગ્લિશમાં પોર્ટુગલ કહેવામાં આવે છે, અને તેની રાજધાની લિસ્બન છે, અને તેનું ચલણ યુરો છે, અને તેના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડિસુઝા, જે વર્તમાનમાં ભારતના પ્રવાસે આવેલા છે, જેમણે ભારત અને પુર્તગાલ જે સમજૂતી થઈ છે તેમના ઉપર હસ્તાક્ષર કર્યા છે. ઓકે, તો કોણ છે રાષ્ટ્રપતિ? માર્સેલો રેબેલો ડિસુઝા. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં ડેન ડેવિડ પુરસ્કાર કોણે જીત્યો છે? તાજેતરમાં ડેન ડેવિડ પુરસ્કાર કોણે જીત્યો છે? તો મિત્રો સાચો જવાબ છે ગીતા સેન. ગીતા સેન છે જેમણે આ પુરસ્કાર જીત્યો છે. તો મિત્રો આ જે છે આ ઇમેજમાં ગીતા સેન છે, તો તેઓ મહિલાઓને જાગૃતતા ફેલાવવા માટે કાર્ય કરે છે. આ ગીતા સેન છે જેમને ડેન ડેવિડ પુરસ્કાર 2020 મળ્યો છે. તો મિત્રો ડેન ડેવિડ પુરસ્કાર વિશે જાણીએ તો ડેન ડેવિડ પુરસ્કારમાં $10,00,000 રકમ આપવામાં આવે છે, અને એક મેડલ આપવામાં આવે છે. ઓકે, તો કોણે જીત્યો છે? તો પ્રોફેસર ગીતા સેને આ પુરસ્કાર જીત્યો છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2020ની મેજબાની કોણ કરશે? તાજેતરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2020ની મેજબાની કોણ કરશે? તો મિત્રો સાચો જવાબ છે લદ્દાખ. લદ્દાખ એ જે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2020ની મેજબાની કરશે. તો ભારતના યુવા મામલો અને ખેલ મંત્રાલયના મંત્રી રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ જાહેરાત કરી છે કે આગામી વિન્ટર ગેમ્સ જે લદ્દાખમાં આયોજિત થશે. તો મિત્રો લદ્દાખ વિશે જાણીએ તો લદ્દાખને હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખને અલગ કેન્દ્રશાસિત અને જમ્મુ કાશ્મીર અલગ યુનિયન ટેરિટરી બનાવવામાં આવ્યા છે. તેના કેપિટલ પાટનગર કયા છે? તો એના પાટનગર 2 છે, લેહ અને કારગિલ એ લદ્દાખના પાટનગર છે. તેના ઉપરાજ્યપાલ છે રાધાકૃષ્ણ માથુર અથવા આરકે માથુર તેના ઉપરાજ્યપાલ છે. અને તેની સ્થાપના 31 ઓક્ટોબર 2019ના દિવસે લદ્દાખની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં એક કોમેન્ટ્રી એન્ડ ડાયજેસ્ટ ઓન ધી એર એક્ટ 1981 પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? એક કોમેન્ટ્રી એન્ડ ડાયજેસ્ટ ઓન ધી એર એક્ટ 1981 પુસ્તકનું વિમોચન કોણે કર્યું હતું? તો મિત્રો સાચો જવાબ છે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ પુસ્તકનું વિમોચન કર્યું છે. તો મિત્રો આ પુસ્તકના લેખક કોણ છે? તો આ પુસ્તકના લેખક કે એ ખંડેલવાલ છે. કોણ? કે એ ખંડેલવાલે આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તક એ જે હવાનું પ્રદૂષણ છે તેને રોકવાના અને નિયંત્રણ કરવાના ઉપાયો ઉપર આધારિત આ પુસ્તક છે. અને તેના લેખક છે કે એ ખંડેલવાલ, એ કોમેન્ટ્રી એન્ડ ડાયજેસ્ટ ઓન ધ એર એક્ટ 1981ના લેખક છે. ઓકે, અને જે હરિયાણા મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર, જેમણે આ પુસ્તકનું વિમોચન કર્યું છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં કોણે કોલકાતા ઇસ્ટ વેસ્ટ મેટ્રો રેલવેનું ઉદ્ઘાટન કર્યું છે? કોણે રેલવે કોલકાતા ઇસ્ટ વેસ્ટ મેટ્રો રેલવેનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો સાચો જવાબ છે પિયુષ ગોયલ. ભારતના રેલ મંત્રી પિયુષ ગોયલે આ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું છે, જે કોલકાતાની મેટ્રો રેલ તરીકે ઓળખાય છે, જેનું કોલકાતાને ઇસ્ટથી વેસ્ટ જોડશે આ મેટ્રો લાઇન.
તેનું ઉદ્ઘાટન પિયુષ ગોયલે કર્યું છે. તો મિત્રો એક બીજો સવાલ કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રેલવે મંત્રી કોણ હતા? સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રેલવે મંત્રી કોણ હતા? તો સાચો જવાબ છે જ્હોન મથાઈ. જ્હોન મથાઈ સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રેલવે મંત્રી હતા. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં ભારતીય પર્યટન વિકાસ નિગમે કઈ રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી છે? ભારતીય પર્યટન વિકાસ નિગમે કઈ રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી છે? તો મિત્રો સાચો જવાબ છે ગુજરાત સરકાર સાથે ભારતીય પર્યટન વિકાસ નિગમે સમજૂતી કરી છે. આ સમજૂતી એટલા માટે કરવામાં આવી છે કે જે ભારતીય પર્યટન વિકાસ નિગમ એ ગુજરાતમાં આવેલા જે પુરાતન સ્થળો છે તેમનો વિકાસ કરશે, તેમને મોડર્નાઇઝ કરશે, ત્યાં સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરા લગાવશે અને જે પુરાતન સ્થળો છે તેમને મોડર્નાઇઝ કરવાનું કાર્ય આ ભારતીય પર્યટન વિકાસ નિગમ કરશે, જેમણે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે કરાર કર્યો છે. ઓકે, તો મિત્રો ગુજરાત વિશે જાણીએ. તો ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર. ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર. તેના મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, ગવર્નર છે આચાર્ય દેવવ્રત અને તેના મુખ્ય સચિવ છે અનિલ મુકિમ. મુખ્ય સચિવ, ચીફ સેક્રેટરી કોણ છે? તો અનિલ મુકિમ છે. ઓકે, તો જો મિત્રો તમને અમારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો અમારી ચેનલ ઇન્ડિયા ઇનબોક્સને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આપ અમારી ટેલિગ્રામ ચેનલ ઇન્ડિયા ઇનબોક્સ જોઈન કરી શકો છો, જ્યાં તમને વિડીયોની PDF મળી રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, નમસ્કાર.